हेलो एवरीवन, वेलकम टू योर चैनल हैरी सर इंग्लिश। दोस्तों आप सबनु स्वागत छे आपनी चैनल हैरी सर इंग्लिश में। दोस्तों जेम तमे सब जानो छो कि आपणे हवे गाला एसाइनमेंट जे सॉल्यूशन जे छे तेना वीडियो बनावी रह्या छीए अने गाला एसाइनमेंट जे सॉल्यूशन जे छे एनो पेपर एक नु संपूर्ण सॉल्यूशन एटले के सेक्शन ए थी मांडीने सेक्शन ई नु संपूर्ण सॉल्यूशन जे छे ए आपणे आपणी चैनल पर मूकी दीधुं छे। त्यार बाद जे गाला एसाइनमेंटनो जे पेपर टू जे छे एनो सेक्शन ए एनो सॉल्यूशन पण आपणे मूकी दीधुं छे। दोस्तों सौथी पहला आपणे दरेक पेपरना सेक्शन ए मूकीशुं, त्यारबाद चेप्टर वाइज सेक्शन टू मूकीशुं। तो आजना वीडियोनी अंदर जे गाला एसाइनमेंट जे छे एनु पेपर थ्री एनो सेक्शन ए जे छे एनुं सॉल्यूशन आपणे अहींया लावी रह्या छीए। तो चलो दोस्तों वधारे वार नहीं करिए, जल्दीथी समझिए सॉल्यूशन के जेथी करीने पूरेपूरा 18 मार्क्स जे छे ए आवी जाय तमारा किस्सानी अंदर। दोस्तों सेक्शन एनी अंदर पेपर त्रणनी अंदर सौथी पहला छे राइट वेधर द सेंटेन्सीस आर ट्रू ऑर फॉल्स, एटले के नीचेना वाक्यो जे छे साचा छे के खोटा तमे कहो। ट्रू ऑर फॉल्स जे छे आपणे सरळताथी क्यांक ने क्યાંક માર્ક્સ ગુમાવી દેતા હોઈએ છીએ, એટલે જો લેસન આખો રીડ કર્યો હોય તો આપણે માર્ક્સ મેળવી શકીએ। ચાલો પહેલું સેન્ટેન્સ છે બ્લેક એન્ટ્સ લવ ટુ ઈટ હની લાઈક લિક્વિડ, કે બ્લેક એન્ટ્સ જે છે એને હની લાઈક લિક્વિડ જે હની જેવું મધ જેવું જે છે પ્રવાહી જે છે તે ખાવું ગમે છે। દોસ્તો આ વાક્ય ખોટું છે, અહીંયા બ્લેક એન્ટ્સની જગ્યાએ જે ફાર્મર એન્ટ્સ જે છે એ પ્રકારની, પછી જે એક એવી પણ કીડીઓ છે જે છે દૂધ આપે છે ગાયોને ઉછેરે છે એ જે ફકરો જે છે એમાંથી લેવામાં આવ્યો છે, પણ ત્યાં બ્લેક એન્ટ્સની વાત કરેલી નથી। તો દોસ્તો અહીંયા જવાબની અંદર આવશે દોસ્તો ફોલ્સ। ત્યારબાદ નંબર ટુ છે વોલ્ટ્સ કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટ ધ એપલ ઓર્ચિડ ઓન ધેર ઓલ્ડ ફાર્મ, કે સૌથી પહેલાં જૂના ફાર્મની અંદર વોલ્ટે જે સૌથી પહેલાં પ્રાણીઓના ચિત્ર દોર્યા હતા, જો એકદમ સાચી વાત છે તો અહીંયા જવાબની અંદર આવશે દોસ્તો ટ્રુ। ત્યારબાદ નંબર ત્રણ પર જઈએ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફર્ગ્યુનેસ ડોટ exe, એટલે કે સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફર્ગ્યુનેસ ડોટ જે છે એને વારંવાર તમે અપીલ કરો। દોસ્તો આ વાક્ય એકદમ સાચું છે, જવાબની અંદર આવશે દોસ્તો ટ્રુ। ત્યારબાદ નંબર ફોર છે ધ માઇન્ડ ઇઝ ઇમોશનલ રેશનલ પાર્ટ ઓફ હ્યુમન બિઈંગ, તો દોસ્તો અહીંયા વાક્ય થોડું સાચું છે પણ અહીંયા ઇમોશનલની જગ્યાએ લોજિકલ શબ્દ આવે તો દોસ્તો આ સેન્ટેન્સ છે તે ખોટું છે। તો દોસ્તો ટ્રુ ફોલ્સની અંદર પહેલું છે ટ્રુ, ફોલ્સ સોરી બીજું છે ટ્રુ, ત્રીજું છે ટ્રુ અને નંબર ચાર છે ફોલ્સ। આગળ જઈએ દોસ્તો સેક્શન ને બાદનો ક્વેશ્ચન છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, જે છે એ સાચા મિનિંગ તમે શોધીને લખો। તો નંબર પાંચ છે પ્લાઇટ, જેના ઓપ્શનમાં આપેલા છે ડિસ્પ્લે રેસ ટ્રબલ અને એનોએસ। દોસ્તો પ્લાઇટનો મતલબ થાય મુશ્કેલી, તો અહીંયા જવાબમાં દોસ્તો આવશે ટ્રબલ, મુશ્કેલ ભર્યું તો અહીંયા જવાબની અંદર આવશે દોસ્તો ટ્રબલ। નંબર સિક્સ છે સ્ટ્રેઇન, તેના ઓપ્શનમાં આપેલા છે ફોર્સ પ્રોલોંગ્ડ ટેન્સ અને અપસેટ। તો દોસ્તો સ્ટ્રેઇનનો મતલબ થાય તણાવવાળું, તો અહીંયા જવાબની અંદર એક જ શબ્દ જે તણાવ દર્શાવે છે એ છે ટેન્સ, તો જવાબની અંદર આવશે દોસ્તો અહીંયા ટેન્સ। નંબર સાત છે ઇન્ટેન્સ, એના જે નિયરેસ્ટ મિનિંગમાં આપેલા છે સ્લો સ્ટ્રોંગ ફાસ્ટ અને સિવિયર। દોસ્તો ઇન્ટેન્સનો મતલબ તો છે અહીંયા તીવ્ર બરાબર, તો અહીંયા જે છે સિવિયર જે છે એનો સાચો અર્થ છે એટલે કે ગંભીર, તો અહીંયા નંબર પાંચની અંદર આવશે ટ્રબલ, નંબર સિક્સની અંદર આવશે દોસ્તો ટેન્સ અને નંબર સાતની અંદર આવશે દોસ્તો સિવિયર। આગળ જઈએ દોસ્તો નેક્સ્ટ એક્સરસાઇઝ, નેક્સ્ટની અંદર આપેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સ, એટલે કે બ્રેકેટમાં તમને ફંક્શન આપેલા છે એની સામે નીચે સેન્ટેન્સ આપેલા છે, યોગ્ય સેન્ટેન્સની સામે તમે યોગ્ય જવાબ લખો। નંબર એટ છે દોસ્તો વૈદેહી ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેલ્ફ, એટલે કે વૈદેહી જે છે અભરાઈ સુધી પહોંચવા માટે ખૂબ જ ટૂંકી છે ઠીણી છે, તો અહીંયા દોસ્તો ટુ બતાવેલું છે અને ત્યારબાદ વિશેષણ છે, તો દોસ્તો આપણને ખબર છે આ જે છે રિઝલ્ટ બતાવે છે, તો અહીંયા દોસ્તો આન્સરની અંદર આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ। ત્યારબાદ નંબર નાઇન છે મિસ્ટર પાઠક વુડ રેધર પ્રિફર કોફી ધેન ટી, એટલે કે ચા કરતાં કોફી વધારે પસંદ કરે છે, તો અહીંયા જે છે પસંદગીની વાત છે, તો અહીંયા આવશે દોસ્તો ચોઈસ એક્સપ્રેસિંગ ચોઈસ। ત્યારબાદ નંબર દસ છે લાઈક
सरदार लोकमान्य तिलक वॉज अ ब्रेव मैन એટલે કે સરદારની જેમ લોકમાન્ય તિલક પણ જે છે તે બહાદુર માણસ હતો. અહીંયા લાઈક જે છે એ બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેનો જે સંબંધ બતાવે છે, તો અહીંયા એની વાત કરેલી છે તો જવાબમાં આવશે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. તો નંબર 8 છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, નંબર 9 છે એક્સપ્રેસિંગ ચોઈસ, નંબર 10 છે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. આગળ જઈએ દોસ્તો, નેક્સ્ટમાં આપેલું છે જે છે ધ એક્સપ્રેસિંગ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો જે ડાયલોગ જે છે એ ફંક્શનને આધારિત તમારે જવાબ લખવાનો છે. તો ચાલો જોઈએ, નંબર 11 કહે છે આઈ વોન્ટ ફરગીવ હર, હું તેને માફ નહીં કરું. હાઉ કેન શી ડૂ સચ થિંગ, તે આ વસ્તુ કેવી રીતે કરી શકે. ટીના છે પેસિફાઈંગ. દોસ્તો આ જે ફંક્શન છે જે સ્પેશિયલ જેના ચેપ્ટરવાળા ફંક્શન નથી, આ અલગ રીતે પણ આપણને આવી રીતે ફંક્શન પૂછાઈ શકતા હોય છે. એ વાક્યના ભાવ ઉપર આધાર રાખે છે કે આવ્યું કયું ફંક્શન છે. દોસ્તો અહીંયા પેસિફાઈંગ એટલે શાંત પાડવું જે છે, ઠંડુ પાડવું એવો મતલબ થશે આનો. તો આ યાદ રાખજો દોસ્તો. તો અહીંયા તમને ઓપ્શનમાં આપેલા છે સોરી અંકલ, ત્યારબાદ છે કામ ડાઉન, આઈ એમ શ્યોર શી ડિડન્ટ મીન ટુ ડૂ ધેટ ઇટ, શી ઇઝ અ ગ્રેટફુલ, આઈ હેવ નથિંગ ટુ બાય ફ્રોમ માર્કેટ. તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા બીજો જવાબ જે છે કામ ડાઉન એ શાંત પાડવાનો પ્રયત્ન કરેલો છે. તો આન્સરની અંદર આવશે દોસ્તો બી. ટીને આવું કે છે કામ ડાઉન, આઈ એમ શ્યોર શી ડિડન્ટ મીન ટુ ડૂ ઇટ, મને ખાતરી છે કે તેનો કહેવાનો અર્થ આવો નહોતો. તો અહીંયા જે પેસિફાઈંગ એટલે શાંત પાડવું, ઠંડુ પાડવું, તેના જવાબમાં આવશે દોસ્તો ઓપ્શન બી. આગળ જઈએ દોસ્તો, નંબર 12 જે છે તેમાં છે સીમા કે છે આઉચ આ સ્ટેપ્ડ ઓન અ નેઇલ, નેઇલ એટલે ખીલ્લી કે ભૂલથી મેં ખીલ્લી પર પગ મૂક્યો. તો રોહન કહે છે એક્સપ્રેસિંગ કોન્સર્ન. દોસ્તો અહીંયા કોન્સર્ન એટલે જે છે તે ચિંતા કરવી એવો ભાવ દર્શાવે છે. તો ચિંતાની અંદર ઓપ્શનમાં તમને જે આપેલા છે વોક કેરફુલી, જે ચિંતા નથી બતાવતું. બીજું કહે છે આર યુ બ્લાઇન્ડ, લાગતું જ નથી કે આ ચિંતા જેવું કશું હોઈ શકે. સી છે આર યુ ઓલરાઇટ, તને બરોબર છે. હેઝ યોર ફૂટ હર્ટ, શું તારો પગ ઘવાયો છે, તને ઈજા થઈ છે, આવી શકે છે જવાબ. અને ડી છે કેરલેસ ગર્લ નાવ ટોલરેટ. તો દોસ્તો કે આમાં જે જવાબ આવશે ઓપ્શન આવશે સી આર યુ ઓલરાઇટ, તને બધું બરોબર છે. હેઝ યોર ફૂટ હર્ટ, તો આજે જે ચિંતા બતાવે છે. આગળ જઈએ દોસ્તો, નંબર 13 ની અંદર અબ્દુલ કહે છે કેન યુ ફિનિશ યોર અસાઇનમેન્ટ બાય મંડે, જો સોમવાર સુધીમાં તું એસાઇનમેન્ટ પૂરું કરી શકીશ. તો ટોની જવાબ આપે છે જે ઓફ એક્સપ્રેસિંગ હોપ, હોપ એટલે દોસ્તો આશા રાખે છે કે ભાઈ થઈ જશે, કદાચ થઈ શકે. તો એના ઓપ્શનમાં દોસ્તો તમને ચાર આપેલા છે આઈ થિંક આઈ વિલ બી, મને લાગે છે કે હું કરી લઈશ, જે એને અપે આશા છે. ત્યારબાદ છે હાઉ કેન આઈ ફિનિશ માય એસાઇનમેન્ટ સો સૂન, કેવી રીતે કરી શકું. સી કહે છે નિયરલી, ઇટ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. અને ચોથું છે નો, નોટ એટ ઓલ. દોસ્તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો એ જે ઓપ્શન છે એવું લાગે છે કે આઈ થિંક આઈ વિલ બી, મને લાગે છે કે હું તે કરી શકીશ. તો અહીંયા દોસ્તો 13માની અંદર આવશે ઓપ્શન એ આઈ થિંક આઈ વિલ બી. આગળ છે દોસ્તો નંબર 14ની અંદર કહેલું છે ડાયાભાઈ કહે છે હાઉ કુડ યુ મેનેજ ટુ રિપેર ધીસ ફેન, કે આ ફેન તું કઈ રીતે રિપેર કરી શકતો હતો. વિરાજ કહે છે પાસ્ટ હેબિટ, પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની કોઈ ટેવની વાત કરેલી છે. તો દોસ્તો જો તમને યાદ હોય તો જો પાસ્ટ હેબિટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જે છે જો વાક્યની અંદર યુઝડ ટુ હોય તો એ વાક્ય જે પાસ્ટ હેબિટ બતાવે છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો એક ઓપ્શન સી છે જે આપણને યુઝ ટુ બતાવે છે કે આઈ યુઝ ટુ રિપેર મેની એપેરન્ટ્સ ઇન માય કોલેજ ડેઝ, મારા કોલેજના દિવસોની અંદર હું આવા ઘણા બધા ઉપકરણો જે છે તે રિપેર કરતો હતો. તો દોસ્તો એ 14માની અંદર આન્સર આવશે આન્સર સી. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ જઈએ નેક્સ્ટ, એમાં કહેલું છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝિસ એઝ ધેર આન્સર, કે અંડરલાઇન કરેલો જે સવાલ છે જે એ જવાબ તરીકે આવે એવું યોગ્ય સેન્ટેન્સ તમે પસંદ કરો. તો નંબર 15 છે અ ટીચર ફીલ્સ પ્રાઉડ વેન ઇઝ સ્ટુડન્ટ્સ વિન અ પ્રાઇઝ, કે ટીચર પ્રાઉડ ફીલ કરે છે જ્યારે તેનો વિદ્યાર્થી જે ઇનામ જીતે છે. અહીંયા પ્રાઉડની નીચે અંડરલાઇન છે દોસ્તો. તો જે આન્સર બનશે બરાબર, તો અહીંયા જોઈએ પહેલું જોઈએ વોટ ઇઝ ધ રીઝન ઓફ ફિલિંગ પ્રાઉડ, એનું કારણ શું છે, તો આન્સર નહીં આવી શકે. બીજું છે હાઉ ડઝ અ ટીચર ફીલ, ટીચર કેવું ફીલ કરે છે વેન હિઝ સ્ટુડન્ટ્સ વિન અ પ્રાઇઝ, જ્યારે એનો વિદ્યાર્થી જે છે એ ઇનામ જીતે છે. આ જવાબ આવી શકે એમ છે, પણ આપણે ત્રીજો બી ચેક કરી લઈએ વેન ડઝ અ ટીચર ફીલ ઓન વિનિંગ અ પ્રાઇઝ, ક્યારે ફીલ કરે છે, તો આ નહીં આવે. વિચ વોઝ, હવે વોઝ જે છે એ ભૂતકાળ છે, પણ ઉપરનો જે સવાલ છે એ પ્રેઝન્ટ ટેન્સની અંદર એટલે કે વર્તમાનકાળમાં છે દોસ્તો. તો અહીંયા જવાબ આવશે દોસ્તો ઓપ્શન બી
हाउ डज अ टीचर फील वेन हिज स्टूडेंट विन अ प्राइज, के तेना शिक्षक जो छे ए केवु फील करे छे। आगळ जईए दोस्तों, नंबर 16 छे, द एंट्स बिगन फेचिंग द स्मॉल बिट्स ऑफ दीज इन्सेक्ट्स अप टू देर एंटिल। आमां जे जो करता पछी तरत ज जे छे आखी मोटी लाइन अंडरलाइन करेली छे, तो आपणे जवाबमां जोईए दोस्तों, अप टू वॉट डीड द एंट्स बिगिन फेचिंग द स्मॉल बिट्स ऑफ दीस इन्सेक्ट, कि क्यां सुधी। तो अहीं ऑप्शन ए जे छे ए नहीं आवी शके। बी छे, वेर डीड द एंट्स बिगिन फेचिंग द स्मॉल बिट्स ऑफ दीस इन्सेक्ट, क्या लई जाय छे, तो अहीं दोस्तों ए पण नहीं आवे। जवाब में साचो जे ऑप्शन छे ए आवी शके, सी, वॉट डीड द एंट्स बिगिन टू डू अप टू देर एंटील, कि कीड़ीओए जे छे ए पोताना राफड़ा सुधी शूँ लई जवानुं शरू कर्युं। तो दोस्तों अहीं जे जवाब में आवशे दोस्तों सी। અને નંબર 17 છે, રાજુલ કહે છે, રાજુલ એટ ધ મીલ વિથ ડિસલાઇક, બરાબર, ડિસલાઇક સાથે જે છે પોતે ભોજન જે છે તે લીધું। તો અહીંયા જે કર્મ નીચે અંડરલાઈન છે તો જવાબ બનશે વોટથી, પણ ભૂતકાળ છે તો ડીડ આવશે, સાથે આવશે ક્રિયાપદનું મૂળરૂપ। તો જવાબમાં આવશે ઓપ્શન ડી, વોટ ડીડ રાજુલ ઇટ વિથ ડિસલાઇક। ખ્યાલ આવી ગયો દોસ્તો। આગળ જઈએ, નેક્સ્ટ નંબર 18 છે, અને લાસ્ટ, द फंक्शन वॉज ऑर्गेनाइज इन न्यू डेली। फंक्शन जो है न्यू डेली अंदर जो है ऑर्गेनाइज कर, तो अँ चार ऑप्शन आपे दोस्तों, इन डे न्यू डेली नीचे अंडरलाइन है, तो एक्जेक्टली वेर थी प्रश्न पूछा है, तो अँ जो वेर थी प्रश्न पूछेला है एवं बे ऑप्शन है सी और डी। तो ऑप्शन सी जोशू, तो जे वेर इज द फंक्शन ऑर्गेनाइज, दोस्तों जो 18 नंबर सेंटेन्स है तो पास्ट टेन्स में है, तो दोस्तों अँ सी नहीं आवे। ऑप्शन जो जवाब में आवशे दोस्तों डी, वेर वॉज द फंक्शन ऑर्गेनाइज, के फंक्शन जो है क्या ऑर्गेनाइज थे। दोस्तों आ सेक्शन प्रश्नपत्र जो त्रण जो है ये सेक्शन एना सचोट जवाब जो है ये तमारी समक्ष रजू कर्या। आगळना वीडियो नी अंदर फरीथी पेपर 4 अने 5 नुं सोल्यूशन पण आ रीते ज लईने आवीशुं, अने साथे साथे सवालना जवाब माटे सेक्शन बी सी अने डी ए पण तमारी समक्ष लईने आवी रह्या छीए। आ वीडियो तमने केवो लाग्यो ए जरूरथी जणावो, मेक्सिमम 100 जे कॉमेंट्स जे छे अने लाइक नी हुं एक्सपेक्टेशन राखुं छुं, तमारी आ कॉमेंट्स अने लाइक जे छे एमने वधु ने वधु सारुं करवा माटे प्रेरणा आपती रहेशे। तो दोस्तों आ वीडियो ने वधु वधु लाइक करो, शेर करो, अने जो हजी सुधी चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी दो अने बेल आइकन दबावी दो, कारण के आपणे अमे तमारी माटे सौथी वधु ने वधु उपयोगी अने स्पोकन इंग्लिश ना वीडियो पण टूंक समय में लईने आवी रह्या छीए। तो दोस्तों फरी मळीशुं आवता वीडियो अंदर नवा टॉपिक साथे, त्यां सुधी स्टे होम स्टे सेफ, जय हिंद।